નમસ્કાર દર્શક મિત્રો, અબ તક ચાય પે ચર્ચા કાર્યક્રમમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપને ખ્યાલ છે કે અબ તક ચાય પે ચર્ચા કાર્યક્રમમાં હરેક કોઈક નવા વિષય સાથે અમે આપની સમક્ષ પ્રસ્તુત થતા હોય છે, ત્યારે આજે જે વિષય ઉપર આપણે ચર્ચા કરવા જવાના છીએ તે વિષય ખૂબ મહત્વનો અને ઉપયોગી છે. હું આપને એમ કહું કે હું કોણ છું, આપ કોણ છો, તો આપને પ્રશ્ન થશે કે વાત તો સાચી, પોતાની જાતને સ્વને ઓળખવી કેમ. તેના માટે ઘણા ખરી ટેકનિક્સ આપેલી છે, પરંતુ વિપશના એમાંની એક એવી ટેકનિક છે કે જે અન્યથી ભિન્ન છે. ત્યારે વિપશના શું છે, વિપશનાના ક્યાં ફાયદાઓ છે, તે વિશે આજે આપણે વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ત્યારે અત્યારે આપણી સાથે સ્ટુડિયો પર ઉપસ્થિત છે રાજેશભાઈ પટેલ અને રમેશભાઈ ઠાકર, કે જે બંને વિપશનના તજજ્ઞો છે. આપ સર્વે તો બંનેનો ખૂબ ખૂબ આભાર કે આપ આપનો કિંમતી સમય કાઢીને અમારા અબતકના આંગણે આપ પધાર્યા છો. રાજેશભાઈ, પ્રથમ પ્રશ્ન મારે આપને પૂછવો છે કે વિપશના ખરા અર્થમાં તો શું છે? તો વિપશના શબ્દ એ આમ તો ખૂબ ભારતનો જ શબ્દ છે, ખૂબ જૂનો શબ્દ છે, પણ આજે એ શબ્દ આપણા ભારત દેશમાંથી લુપ્ત થઈ ગયો છે, એટલે આપણે એ શબ્દ આપણને નવો લાગે છે, અજાણ્યો લાગે છે. વિ અને પશ્યના બે રીતે આ રીતે જો શબ્દને છૂટો પાડીએ તો વિ એટલે વિશેષ રીતે અને પશ્યના એટલે જોવું. જો આપણે ગીતાનો અભ્યાસ લગભગ બધાએ કરેલો હોય તો એમાં પશ્યના શબ્દનો ઉપયોગ અનેક વાર થયેલો છે. તો પશ્યના એટલે જોવું, ખુલ્લી આંખથી જે આપણે જોઈએ છીએ, બધું દ્રશ્યો જોઈએ છીએ, રંગ રૂપ રોશની, એને પશ્યના કહેવાય છે. પણ વિશેષ રૂપે જોવાની ક્રિયાને વિપશ્યના કહે છે. એટલે કે આપણું શરીર છે, આપણું મન છે, એને આપણે જ્યારે અનુભૂતિના સ્તરે જ્યારે જોવાનું કામ કરીએ છીએ તો આ પ્રક્રિયાને વિપશ્યના નામ આપવામાં આવે છે. અને આ વિપશ્યના વિધિની શોધ આપણા ભારત દેશના જ એક મહાન વૈજ્ઞાનિક, અધ્યાત્મ સાયન્સના એક સુપર સાયન્ટિસ્ટ કહેવાય, એણે 2600 વર્ષ પહેલાં શોધ કરી. અને એ વખતે એ સમયગાળામાં ભારત દેશના અને ભારતના પડોશી અનેક દેશોના કરોડો લોકોએ આ વિપશ્યના સાધનાનો લાભ લીધો હતો. પણ કાળક્રમે એ ભારત દેશમાંથી અને અન્ય અનેક દેશોમાંથી પણ લુપ્ત થઈ ગઈ, જ્યારે ફક્ત બર્મા દેશમાં, આપણા પડોશી દેશમાં એ સચવાઈ રહી છે વિધિ આજ સુધી. અને બર્મા દેશથી ગોએન્કાજી, કે જે રાજસ્થાનના રહેવાસી મૂળ અને ધંધાર્થે બર્મા દેશમાં સ્થાયી થયેલા, એણે વિપશ્યનો અભ્યાસ કર્યો અને એ 50 વર્ષ પહેલાં એ વિદ્યાને ભારત લાવ્યા. અને આખા ભારતમાં આજે એ વિદ્યાનો ફેલાવો થઈ ચૂક્યો છે, આખા વિશ્વમાં ફેલાવો થઈ ચૂક્યો છે. અને વિપશ્યના આજે તો 300 જેવા કેન્દ્રો કાર્યરત છે વિશ્વભરમાં. રાજેશભાઈ, તો ખૂબ સારી રીતે જવાબ આપ્યો. સાહેબ, આપને પૂછવા માંગુ છું, આપના મતે વિપશ્યના શું, કારણ કે આપ પણ છેલ્લા લાંબા સમયથી કેન્દ્ર સાથે જોડાયા છો, વિપશ્યના સાથે જોડાયા છો, આપ શું કહેશો? નમસ્તે દર્શક મિત્રો, પહેલાં તો અભિનંદન આપું અબ તક ચેનલને કે જે આવા સરસ વિષયો લઈને આપને સુધી અમને પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. વિપશ્યના એટલી સાધના, ગહન સાધના છે જેને કહી શકીએ. ઋષિ મુનિઓ જે આપણા વર્ષો સુધી મનમાં તપ કરીને જે મેળવતા હતા, એ જ સાધના જે આપણે રાજકોટ શહેરોમાં, અલગ અલગ શહેરોમાં સુલભ્ય બની છે. ત્યારે મનની શાંતિ માટે, મનની જરૂરિયાત છે, મનનો પણ ખોરાક છે, આપણને ડર લાગે, વ્યગ્રતા આવે, ચિંતા આવે, આપણે દૂર કરે કોઈ ગોળી મળી નથી હોતી, પણ જ્યારે અંદરથી જાગૃતિ આવે, અંદરની જાગૃતિ માટેનો જે પ્રયત્ન છે એને વિપશ્યના કહી છે અમે. અને એટલો બધો એના આપણને ફાયદો મળે છે, મેં તો અવેરનેસ જોઉં છું, એટલે બેનિફિટો શરીરમાં, માનસિક રીતે, સંબંધોમાં અને લોકો વચ્ચે કામ કરવાના જે ફાયદાઓ મળે છે એ અલૌકિક હોય છે. કીધું કે આ પ્રક્રિયામાં પસાર થાય, આ ક્રિયા આપણે કરીએ તો આપણને ફાયદા થાય. આપને જ પૂછવા માંગુ છું, કયા પ્રકારના ફાયદાની અનુભૂતિ વિશેષ રૂપથી લોકો? ખૂબ સરસ પ્રશ્ન છે. પહેલાં તો મનની શાંતિ, આપણે જે કાર્ય કરવું છે મનની શાંતિ હશે તો જ આપણે કાર્ય કરી શકતું, એક પહેલાં મનની શાંતિ મળે છે. હેલ્થ, મને 75 વર્ષ છે, મને ક્યારેક થાક નથી લાગતો, તો એ થાક ન લાગવાનું કારણ પણ હું ચોક્કસ વિપશ્યનાને આપું કે થાક ન લાગવાનું કારણ શું છે, કે આપણો જે સ્ટ્રેસ છે જીવનમાં, સ્ટ્રેસ જ થકવે છે. અને હવે તો સાયન્સ પણ નક્કી કરીને કહ્યું છે કે સ્ટ્રેસફુલ લાઈફ જીવો છો એટલે ઘણા બધા પ્રોબ્લેમો સામે આવે છે. આ સ્ટ્રેસ દૂર કરવાની તાકાત હોય તો એ ખાલી અને ખાલી વિપશ્યનામાં છે. સંબંધો જાળવવાના, સમાજ સાથેના વ્યવહારમાં, વેપારમાં અને વ્યવહારિક જીવનમાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આપણને આપણા સંબંધો સાચવવામાં વિપશ્યના ખૂબ મદદરૂપ થાય છે. રાજેશભાઈ, પોતાની જાતને એટલે કે સ્વને ઓળખવા માટે તો ઘણી બધી ટેકનિક છે, મેં આપને કીધું, આપને પણ ખ્યાલ છે, આપે પણ વાત કરી, પણ વિપશ્યના જે છે એ અન્ય ક્રિયાઓથી કઈ રીતે ભિન્ન છે, કઈ રીતે અલગ છે? બહુ સરસ વાત છે. તો એને આપણે જો સમજીએ તો સંસારમાં ઘણી બધી અધ્યાત્મની પદ્ધતિઓ છે,
પણ મહદ અંશે એ પદ્ધતિઓ છે એ ઉપર ઉપરનું મન કે જેને મોડર્ન સાયન્સ આજે કોન્શિયસ માઇન્ડ કહે છે ત્યાં સુધી સીમિત રહી જાય છે. હવે આખું માનસ જે છે આપણું પૂરેપૂરું માનસ કે એ પૂરેપૂરું માનસ આપણું શરીરના દરેક પાર્ટિકલ દરેક અણુ સાથે જોડાયેલું છે. તો એમાંનો કોન્શિયસ માઇન્ડ છે બુદ્ધિવાળું મન એ તો એક નાનકડો હિસ્સો છે. તો એને લાભ મળે છે એ સારી વાત છે ખૂબ. પણ અંદરનું જે આપણું અંતર્મન છે એમાં જે નેગેટિવિટી જગ્યા રાખે છે કોઈકને કોઈક અપ્રિય ઘટનાઓ ઘટે છે જીવનમાં દરેકને ઘટતી જ હોય. અપ્રિય પ્રસંગો આવતા હોય, અપ્રિય વ્યક્તિઓનો સંયોગ થતો હોય, પ્રિય વ્યક્તિઓથી વિયોગ થતો હોય, આવું બધું માનવ જીવનમાં બનવું એ દરેકને માટે સહજ છે. માનવ ધર્મ છે આ તો, કુદરતને બધું બનતું જ હોય છે. તો એ વખતે માણસ તરીકે આપણે મનનું સંતુલન ખોઈ બેસીએ છીએ. ખૂબ ઉપદેશ તો સાંભળ્યા છે, સાંભળીએ પણ છીએ, ઉપદેશ આપીએ પણ છીએ, પણ મનનું સંતુલન એ વખતે ગુમાવી દઈએ છીએ. કેમ? કારણ કે આપણું અંતર્મન છે એટલું બળવાન છે કે એને ઉપદેશની કોઈ અસર નથી થતી, એ ઉપદેશની વાત સાંભળવા જ તૈયાર નથી, સમજતું જ નથી એ. તો અંતર્મનમાંથી જ્યારે વિકાર જાગે છે, નેગેટિવિટી જાગે છે, ક્રોધ, ભય, ચિંતા, ઈર્ષા, અહંકાર જાગે, લોભ જાગે, તો બુદ્ધિની કોઈ વાત એ સાંભળતું નથી અને એ દુષ્કર્મ પોતે કરી બેસે છે મનુષ્ય જાણવા છતાં પણ, અને બીજાને પણ દુઃખી કરે છે, પોતે દુઃખી થાય છે, બીજાને પણ દુઃખી થાય છે. તો અન્ય વિધિઓની જો વાત કરીએ છીએ આપણે તો ઉપર ઉપરનું મન તો સમજી ગયું પણ અંદરનું મન નથી સમજતું, નથી સુધરું. એટલે જે આપણા વર્તન લેવલે, આપણા સ્વભાવ લેવલ જે સુધાર થવો જોઈએ એ નથી થતો. જ્યારે વિપસનામાં અંતર્મનને સુધારવાની પ્રક્રિયા છે આખી, કે અંતર્મન ક્યાં છે પહેલાં તો એ તો સમજીએ, તો આખા શરીર સાથે જોડાયેલું છે અંતર્મન, તો ત્યાં લઈ જાય છે આ ટેકનિક. અંતર્મનની ભાષા શું છે એ તો સમજીએ આપણે, તો એ ભાષા અંતર્મનની તો આપણને ખબર જ નથી કોઈને. આપણે ઘણી બધી ભાષાઓ જાણીએ છીએ દુનિયાદારીની, પણ અંતર્મનની ભાષા કોઈ જાણતું નથી આપણે. તો અંતર્મનની ભાષા શીખવી પડે અને એ ભાષામાં એને સુધારવું પડે. તો એ ભાષા તો આપણે એક જ વિદ્યા છે આ વિપસના શીખવી શકે છે, અંતર્મનની ભાષા, કે જેને નેચરની ભાષા કહેવાય, લેંગ્વેજ ઓફ નેચર કહેવાય. એ જો શીખીશું આપણે તો અંતર્મનનો આપણે કામગીરી, કામ કરવાની જે પદ્ધતિ છે એ આપણે જાણી શકશું કે ભાઈ જો આ ક્રોધ જાગ્યો છે તો અંદર શું થયું, તો હવે ક્રોધને ન જાગે, આગળ ન વધે એના માટે શું કરવું. આ આખી પ્રક્રિયા વિપસનામાં અનુભૂતિના સ્તરે શીખવવામાં આવે છે. સાહેબ, આપને જ પ્રશ્ન પૂછવા માંગીશ. આપણે કોઈ પણ પ્રક્રિયા હોય કે કોઈ ક્રિયા હોય એના અમુક ફંડામેન્ટલ રૂલ હોય, નિયમો હોય, વિપસનાના ક્યાં રૂલ્સ? વિપસનામાં રૂલ્સમાં એ છે કે 10 દિવસની શિબિરો હોય છે દરેક સેન્ટરમાં. કોઈ પણ સેન્ટરમાં શિબિર કરવા જઈએ તો એક જ સિસ્ટમ છે, એક જ પ્રકારના ગાઈડલાઇનથી શીખવામાં આવે છે, એક જ પ્રકારના નિયમો. તો 10 દિવસ ત્યાં રહેવાનું હોય છે, રેસિડેન્શિયલ કોર્સ હોય છે અને આખો એરિયા છે આઇસોલેટ કરેલો હોય છે સાધક. તે એરિયામાં બીજાને જવાનું ન હોય કે સાધકો પણ એની બહાર ન નીકળી શકે. તો પૂરેપૂરા 10 દિવસ સુધી એ એરિયામાં રહેવાનું હોય, 10 દિવસ. બીજું કે મૌનનું પાલન કરવાનું હોય, આર્યમૌન, એટલે કે સાથી સાધકો સાથે અંદરોઅંદર વાત કરવાની નથી હોતી. ત્યાં આચાર્ય હોય શીખવનાર, એની સાથે વાત કરી શકાય સાધના સંબંધી વાત. અને ધમસેવક, ધમસેવિકાઓ એટલે કે વોલન્ટિયર સેવકો હોય એમની સાથે વ્યવસ્થા સંબંધી વાત કરી શકાય, પણ જરૂર પૂરતી વાત, એમ અન્ય સાથી સાધકો સાથે વાત નથી કરવાની હોતી. એટલા માટે કે જો વાત કરવા લાગે તો મન એનું કામ નહીં કરી શકે, બહિર્મુખી થઈ જઈ વ્યક્તિ, એટલા માટે. અને ત્યાં જે આખું સ્ટ્રક્ચર બનાવ્યું છે સાધનાનું, આખું ઓડિયો વિડીયોથી આખું ફોર્મેટ બનાવ્યું છે, એ 10 દિવસ દરમિયાન શીખવવામાં આવે છે. તો આ રીતે પૂરેપૂરું આઇસોલેટ થઈ અને સાધકને સાધના કરવામાં આવે છે અને પૂરેપૂરું ગાઈડન્સ પણ ત્યાં આપવામાં આવે છે. ઓડિયો વિડીયો મટીરિયલ છે ગોયંકાજીની, અને ટીચર પણ 24 અવર્સ અવેલેબલ હોય, મેલ ટીચર, ફિમેલ ટીચર, એ રીતે આખું નિયમની ગોઠવણ કરેલી છે. રમેશભાઈ, આપને પૂછવા માંગુ છું, મને જ્યાં સુધીનો અંદાજ છે ત્યાં સુધી એવું કહેવાય છે કે વિપસનાની જે સાધના છે એ ખૂબ કપરી છે, કઠિન છે, શું વાત સાચી? બહુ સરસ પ્રશ્ન છે. કઠિન તો દરેક જીવન જીવવાનું પણ સૌથી પહેલાં તો કઠિન જ છે આપણને. પણ એક વાત ચોક્કસ છે, સવારે 4 વાગે જાગરણ હોય છે આપણું, 4:30 થી 6:30 તમારે ધ્યાન કરવાનું છે. 6:30 થી 8 વાગ્યા સુધી ફ્રી હો ત્યારે ચા નાસ્તો, નાવા ધોવાનું કાર્ય આપણું કરી શકાય. 8 થી 11 પાછું ધ્યાનનું સુધી 11 વાગ્યા સુધી સેશન હોય અમારું, અને 11 થી 1 પાછા ફ્રી હો ત્યારે જમવાનું અને અમે આરામ કરવાનો ટાઈમ આપીએ છીએ. 1 થી 5 પાછું, અને 5 થી 6 ચા નાસ્તો,
આપને જે કરવું હોય તે થઈ શકે. અને 6 થી રાતના 9:30 સુધી અમારું સેશન હોય છે, ઓડિયોવિઝ્યુઅલ સેશન અને અમે ક્રિયાઓનું સેશન. તો આ સેશનની અંદર આકરું પડે એટલા માટે કે આપણે બહિર્મુખીને ફરવા જોવાનો આપણે 2-5 મિનિટ ટાઈમ થતો, પણ આ દરેક સેશનની પછી દરેક 5 મિનિટનો અને વચ્ચે 1.5-2 કલાકના સમય અમે આપીએ છીએ સાથે સાથે. અને હા, સૌથી મોટી વાત એ છે કે જો કોઈ એવું આ પ્રક્રિયા સરળ ના કરી શકે અને વચ્ચે પણ થોડો આરામ કરવાની છૂટ આપીએ છીએ, એટલે દરેક પ્રક્રિયા એવી નથી. પણ જ્યારે એક આપણે પિક્ચર જોવા જાય છે, જો 3 કલાક 3.5 કલાક અથવા હું અમેરિકા ગયો તો મને 36-18 કલાક મારે પ્લેનમાં બેસી જ રહેવું પડ્યું, ત્યારે આપણે કેમ લાચાર હોય છે. તો આ પ્રક્રિયામાં પસાર થવું છે અને મનને આપણા મુજબ મનાવવો છે. અત્યારે આપણે મનના ગુલામ છે બધા, બિલકુલ. પણ મનને જો આપણા મુજબ કરવું છે તો પ્રક્રિયામાંથી પસાર થવું દરેકના માટે જરૂરિયાત છે. પણ એ જીવનભર પાછું કામ લાગે એમ છે. એટલે જીવનને જો ખરેખર માણવું હોય ને જાણવું હોય તો પહેલાં આપણી જાતને સુધારવા માટેનો જે પ્રયત્ન છે એ વિપસ્યના છે, એવું ચોક્કસ માનું છું. રાજેશભાઈ, એક ઉદાહરણ રૂપથી આપણે પ્રશ્ન પૂછવા માંગુ છું. એવું કહેવાય છે કે વિપસ્યનામાં જાય, માની લો કે હું સાધનામાં ત્યાંના છું, મને નાક ઉપર ખંજોડાવે છે કે મારા હાથમાં કઈ પ્રકારના સેન્સેશન થાય છે, હવે મારી સેન્સેશનને ફીલ કરવાના છે, મારે એને રગ નથી કરવાનું કે મારી મટે એવું કરવાનું નથી. પણ માનવ સહજ રીતે તમે વિચાર કરો તો એ કેટલા અંશે શક્ય? કારણ કે આ બધા સાધક જો જે શીખવાડે છે એમના માટે બહુ સરળ અને સહજ પ્રક્રિયા છે, પણ જે ન્યૂ કમર છે એમના માટે આ બહુ જટિલ પ્રક્રિયા નથી લાગતી આપણે, શું કહેશો? જે અત્યારે વિપસ્યનામાં આગળ વધ્યા છે અને કંઈક અંશે રિએક્શન છે એમાંથી મુક્ત થયા છે, તો શરૂઆત વિપસ્યના કરી ત્યારે એમની પરિસ્થિતિ પણ એવી જ હતી. આ તો અભ્યાસનો વિષય છે. અને એ જે આપણે સેન્સેશનની વાત કરી છે, જે એ સેન્સેશન છે ને, એ જ અંતર્મનની ભાષા છે. અંતર્મનની ભાષા જ સેન્સેશન. તો આપણે શરૂઆતમાં 1/3 પર એટલે કે 3.5 દિવસ શું કરવામાં આવે છે કે સેન્સેશન મન અનુભવે એ રીતે એ તૈયાર થાય, સૂક્ષ્મ બને, સેન્સિટિવ બને એ માટે એને તૈયાર કરવામાં આવે છે. સેન્સેશન ફીલ કરે એના માટે. અને આ સેન્સેશન આપણું અંતર્મન છે એ 24 અવર્સ એ અનુભવે છે, જન્મથી મૃત્યુ સુધી. આપણે તો અમુક સેન્સેશનને ખબર પડે છે ઉપર ઉપરના, પણ એક એક પાર્ટિકલમાં સેન્સેશન થાય છે. અંતર્મન 24 કલાક એને અનુભવે, આપણે તો સૂઈ ગયા છીએ તો એ સેન્સેશન તો થાય જ છે, અંતર્મન અનુભવે છે. હવે અંતર્મન એક જ કામ કરે છે કે સેન્સેશન કાં તો પ્રિય લાગે છે એને, સારું લાગે છે, અથવા તો અપ્રિય લાગે છે, દુઃખદ લાગે છે. તો અંતર્મનનું કામ તો એક જ છે કે એને કેમ રિએક્ટ કરવું, એટલે કે પ્રતિક્રિયા કરવી. સારું લાગે છે તો રાગ જગાવવું, જોઈએ હજી, અને દુઃખદ લાગે છે, અપ્રિય લાગે છે તો દ્વેષ કરવો. હવે આ રાગ અને દ્વેષ એ સેન્સેશનનું મૂળભૂત કારણ છે. ગમે તે કારણસર કોઈ સેન્સેશન થયું, મારા કોઈ વખાણ કરી દે, મારી પ્રશંસા કરે એટલે મને સારું લાગે, એટલે મારા શરીરમાં સુખદ સેન્સેશન ઉત્પન્ન થઈ જવાની, તો મને ગમવાનું, હું રાગ જગાવું. પછી મારું કોઈ અપમાન કરે છે, મને કોઈ અપ્રિય શબ્દો બોલે છે તો મને અપ્રિય લાગશે, તો હું દ્વેષ જગાવું છું. તો એ વખતે રાગ અને દ્વેષનું કારણ આ થયું, મારું માન અને અપમાન. કાલે બીજું કોઈ કારણ આવશે, કોઈ આગળ જતાં કોઈ ત્રીજું કારણ આવશે, કારણ ગમે તે છે, પણ રાગ અને દ્વેષ જગાવ્યા તો ત્યાંથી આપણી દુઃખની શરૂઆત થઈ ગઈ. આ રાગ અને દ્વેષ તો બે સેનાપતિ છે લશ્કરના, બાકી બીજા બધા જ એના જે સંતાનો છે, ઈર્ષા છે, લોભ છે, અહંકાર છે, ક્રોધ છે, ભય છે, ચિંતા છે, આ બધા જ એલિમેન્ટ્સ વિકારો છે જે મનના, એ એમાંથી જ ઉદ્ભવે છે. અને એ જ આપણા દુઃખનું કારણ, એ જ આપણા દુઃખનું, મનુષ્ય માત્રનું, પ્રાણી માત્રનું દુઃખનું કારણ છે કે આ બધા વિકારો છે. એનું ઉદ્ભવ સ્થાન તો કે રાગ દ્વેષ. અને રાગ દ્વેષ ઉત્પન્ન થવાનું કારણ કે સેન્સેશન પ્રત્યે અંતર્મન પ્રતિક્રિયા કરે છે, બસ. અને આ પ્રતિક્રિયા કરવાનું જો આપણે બંધ કરીએ, બંધ એટલે એકાએક તો કંઈ સ્ટોપ નહીં થાય, આ તો રાજધાની ગાડી જે 120ની સ્પીડે જતી હોય એવી વાત છે, આ તો એવી તાકાત છે અંતર્મનની. તો ધીમે ધીમે એનું ફ્યુલનો પુરવઠો બંધ કરી અને એન્જિનને આપણે સ્ટોપ કરવાની વાત આવે. એવી રીતે આપણે અભ્યાસ કરવાથી આ સેન્સેશન પ્રત્યે પ્રતિક્રિયાનો જે સ્વભાવ છે એ ધીમે ધીમે આપણે એને મંદ કરી શકીએ. આપણે વિપસ્યનાને લઈને જ આગળ વધશું, પરંતુ મારે એક પ્રશ્ન બંનેને પૂછવો છે. એમાં મારો પ્રશ્ન એ છે કે કહેવાય છે ઇંગ્લિશમાં એક કોટ છે, ધ બેસ્ટ ક્રિએશન ઓફ ગોડ ઇઝ હ્યુમન બિંગ. શું આપ માનો છો ખરા અર્થમાં લોકો પોતાને માનવ જીવન મળ્યું છે, જે માનવ તરીકેનો અવતાર મળ્યો છે, એને ઓળખી શક્યા છે અને સમજી શક્યા છે, આપ માનો છો? ખૂબ સરસ પ્રશ્ન છે. માનવ જીવનને ઓળખવાની તો પોતાની જાતને પહેલાં ઓળખવી પડે. કોઈ પણ કાર્ય કરતાં માનવ બનવું હોય ને તો માનવ બનવા માટેના અમુક લક્ષણો છે, ક્ષણો છે. એટલે અમે છે ને 5 એલિમેન્ટ પર અત્યારે કામ કરીએ છીએ. પહેલું છે કે ચોરી ન કરવી, વ્યભિચાર ના કરવો, માંસ મદિરે ન ખાવા, જુગા ન રમવો, અસત્ય ન બોલવું. આ દરેક ધર્મને લાગે છે આ વસ્તુ.
અને ધર્મ ઉપર જ માનવ બને છે કે હું આ નહીં કરું તો હું ઓટોમેટિક માણસ છું જ અને માનવ તરીકે જ જીવી રહ્યો છું, કારણ કે હું કોઈને હાનિ નથી કરતું, કોઈને નુકસાન નથી કરતું, કોઈ પણ જીવને મારીએ તો એને હાનિ તો થાય જ છે, હું કોઈની સાથે અપ્રિય બોલું તો પણ એને હાનિ થાય છે, તો એ ન બોલવા માટે મારું મન કેટલું તૈયાર છે અને એ માનવ બનવા માટેની તૈયારી આપણી હોય તો એ વિપસ્યના તમને શીખવે છે કે માનવ તરીકે કેમ જીવવું. આ જ મુશ્કેલી મોટા મોટી અત્યારે છે કે આપણે ભાગદોડ જિંદગીમાં અસંતોષ, ઈર્ષ્યાભાવ અને કંઈક લઈ મેળવી લેવાની ભાવના, આજે ગાડી મારી પાસે છે, કાલે નવી મર્સિડીઝ આવે તો મને નવી લેવી હશે, એ મનની આપણી ક્ષમતા છે ને એ તરત નવું ગ્રહણ કરવાની છે, મારું શોર્ટ સરસ છે પણ તમારો કોટ સારો જો નહીં, મન થાય કે મારે આવો જ કોટ જોતો હતો, હું કેમ બીજો લઈ આવું, તો આ બધાની વચ્ચે અસંતોષ છે એ માણસને દૂર રાખે છે પોતાના માનવ ધર્મથી. પણ જ્યારે મનની શાંતિ આવશે ત્યારે એને જે મળ્યું છે એમાં જ સંતોષ માનવાનું ચાલુ કરશે, તો એ માનવતા એને માનવ માણસ બનાવે છે. મનુષ્ય જીવન શ્રેષ્ઠ એટલા માટે કહેવાય છે, એક તો આ તો છે જ બધી વાત, ઉપરાંત મનુષ્યમાં જ એવી શક્તિ છે, તાકાત છે કે જે અંતર્મુખી થઈ અને સ્વયંને જોવાનું કામ, સ્વયંને નિરીક્ષણ કરવાનું કામ કરી શકે છે અને વિકારોને એટલે નેગેટિવિટીને જડમૂળથી દૂર કરવાનું કામ મનુષ્ય કરી શકે છે, બીજા કોઈ પ્રાણીઓ છે ત્યાં નથી કરી શકતા. માનવ જન્મ જે થાય એનું એકમાત્ર લક્ષ્ય હોય છે કે ઈશ્વર પ્રાપ્તિ કરવી. વિપશના કઈ રીતે ઉપયોગી નીકળે છે આ મુદ્દા માટે? ઈશ્વર પ્રાપ્તિ એટલે આમ થોડીક આપણે એનું સ્પષ્ટીકરણ કરીએ તો ઈશ્વર પ્રાપ્તિ એટલે શું, તો કે મનને આપણે નિર્મળ કરવું, મનને ક્રમશઃ નિર્મળ કરતા જવું, અને મન જેમ જેમ નિર્મળ થાય છે, જેમ જેમ વિકારો દૂર થાય છે, તેમ મનના જે મૂળભૂત ગુણધર્મો છે, મૂળભૂત સદગુણો છે, કે મૈત્રી છે, દરેક વ્યક્તિ પ્રત્યે મૈત્રી ભાવ જાગે, દરેક પ્રાણી પ્રત્યે કરુણા જાગે, મૈત્રી કરુણા મુદિતા એટલે પ્રસન્નતા જાગે, બીજા લોકોને સુખી જોઈને ઈર્ષા ન જાગે પણ પ્રસન્નતા, એને મુદિતા કહેવાય છે, અને સમતા જાગે એટલે હરેક પરિસ્થિતિમાં મન છે એ સમતા માગીએ. તો આ ચાર સદગુણો એવા છે કે આપણા માણસના મૂળભૂત ગુણધર્મો છે, એ ઉજાગર અત્યારે કેમ નથી થઈ શકતા કે ઉપર આપણે રાગ દ્વેષની મલિનતા ઉપર ચડાવી દીધી છે, હવે એ મલિનતા દૂર થશે થોડીક પણ તો આ રાગ, તો આ જે આપણા સદગુણો છે મૂળભૂત કુદરતન સદગુણો, એ ઉજાગર થવા લાગશે, અને સદગુણો જેમ જેમ ઉજાગર થતા જાય તેમ તેમ આપણે ઈશ્વર તરફ બનવા તરફ પ્રયાણ કરતા જઈએ છીએ. એ જ છે સદગુણો, જ આ ઈશ્વર છે. અનંત મૈત્રીમાં વિહાર કરવા લાગે વ્યક્તિ, અનંત કરુણામાં, અનંત મુદિતામાં, અનંત ક્ષમતામાં, તો આ પૂરેપૂરો સદગુણ છે ડેવલપ થઈ જાય, પૂરેપૂરા દુર્ગુણ છે એનાથી દૂર થઈ જાય આપણે, તો આ જ ઈશ્વર છે. આપે કીધું કે વિપશનાથી થતા આંતરિક બદલાવોની આપણે ચર્ચા કરી, પરંતુ બાહ્ય જે બદલાવ છે એમાં કઈ પ્રકારનો ફેરફાર? ધારો કે વિપશનાની શિબિર મેં અટેન્ડ કરી હોય તો હું ફિઝિકલ આઉટકમ્સની જે વાત કરું તો એમાં કયા પ્રકારના બદલાવ આવે? હવે આમ જોઈએ આપણે તો આપણા વ્યવહારિક સંબંધોની જો વાત કરીએ તો પ્રિય અપ્રિય પરિસ્થિતિ આવતી જ હોય હરેક પ્રસંગે, આપણે ઘરના સભ્યો સાથે, કુટુંબના સભ્યો સાથે, બહારને, તો એને કારણે લઈને આપણું મન છે બેચેન રહેતું હોય કે મારી ઈચ્છા મુજબ ન થયું, એવું તો થતું જ હોય બધાને, કે શું કામ કે અંદર આપણો તણાવ છે, અંદર રાગદ્વેષ જાગે છે એટલે આવું થાય છે. એ રાગદ્વેષને જો જળમૂળમાંથી જો આપણે કાઢવાનું કામ કરશું તો જે હવે ઘટના એની જ ઘટશે, પણ અંદરથી આપણું મન છે એ રાગદ્વેષથી દૂષિત નહીં હોય, એટલું રાગદ્વેષ થોડોક હવે એ એમ તૂટવા લાગ્યો છે, તો એ પ્રતિક્રિયા આપણી છે બહારના જીવનની પ્રતિક્રિયા એ પોઝિટિવ થવા લાગશે, એટલે કે એના પ્રત્યે પણ મૈત્રીભાવ જાગવા લાગશે. પહેલાં દ્વેષભાવ જાગતો હતો, હવે મૈત્રીભાવ કરુણાનો ભાવ જાગવા લાગશે, કે જો એ હું દુઃખી હતો એક સમયે તો દુઃખ જગાવતો હતો, તો હવે એ પણ દુઃખી છે એટલે દુઃખ જગાવે છે, વિચારો કેમ કે ના સમજ છે ને વ્યક્તિ, તો આ ભાવ જાગવા લાગશે. રમેશભાઈ, આપ તો તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલા છો અને અત્યારે આપને ખ્યાલ જ છે કે સમગ્ર વિશ્વમાં, ભારતમાં, ગુજરાતમાં, સૌરાષ્ટ્ર કચ્છ રાજકોટની વાત કરીએ માઇક્રો લેવલ ઉપર તો અત્યારના સુસાઇડલ કેસીસનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. આજનું જે યુવાધન છે કહેવાય ને કે બહુ શોર્ટ ટેમ્પર થઈ ગયું છે, કોઈ પણ પોતાના ઉપર આવેલી આપત્તિ જે હોય કે કાંઈ પણ પ્રશ્ન હોય એને નિવારી શકતું નથી. ખરા અર્થમાં વિપશના કઈ રીતે આજના યુવા લોકો માટે ઉપયોગી છે? બહુ મોટી વસ્તુ છે, જરૂરિયાત એ છે. આપણા બાપ દાદા આપણે લોકોએ જોયા છે, આપણા કરતાં ખૂબ અછતમાં જીવતા હતા, ખૂબ અધૂરી વસ્તુ જિંદગીમાં હતી એ લોકો પાસે, અને મુશ્કેલીઓ પણ ઘણી બધી હતી. આપણે બધાએ ફીલ કર્યું છે ત્યારે એ લોકોનો આવો વિચાર નહોતો આવ્યો, પણ મેં પહેલાં કીધું એમ દેખાદેખી ઈચ્છાએ અદેખાથી જે વધી રહી છે, મારી ડિમાન્ડ વધી રહી છે, મારા ભાવની ડિમાન્ડ વધી છે, મારી મહત્ત્વતા વધી રહી છે, મને માન નથી મળતું, મને અપમાન થાય છે મારું, અથવા તો મારી પાસે આ ગાડી નથી, મને આવી સારી નોકરી નથી, મને આટલા પૈસા નથી મળતા, એ ઈર્ષ્યાનો ભાવ અથવા એ અદેખાઈનો ભાવ અથવા તે જરૂરિયાત આપણા મનની અંદર ઊંચામાં ઊંચી જતી જશે, જેમ જેમ ઊંચી જશે એમ નહીં મળવાનો જે ભાવ છે એ વધતો જાય,
અને વધતો જાય, નહીં મળે ત્યારે છેલ્લે આપઘાતના રસ્તે જાય છે. પણ જ્યારે મનને ખરેખર એને સમજ્યો છે કે આ મારા માટે નથી, જેમ એને મળ્યું છે એના નસીબથી અથવા એને મહેનતથી મળેલું છે, હું પણ આવી મહેનત કરી શકું, હું પણ આવું કાર્ય કરીશ તો હું ચોક્કસ સફળ થઈશ, એવા ભાવ સાથે જો કાર્ય કરીએ આપણે તો આ ભાવ આત્મહત્યા કરવાનો વારો ના આવે અને મન દુઃખી ન થાય. ત્યાં જે વિચારોનો વંટોળ છે એ રોકવાની તાકાત આપણી પાસે જ છે, અને એ વિચાર વંટોળને રોકી શકીએ અને એને માણી શકીએ. એના અર્થમાં આપણે એને એ જ વિચારને આપણે કેવી રીતે પ્રેરણા લઈને સારા વિચારમાં લઈ જઈ શકીએ, તો એ તમે અંદરની જાગૃતિ ખાસ તો એ જરૂરી છે આજે બધાને, કે હું શું કરી શકું, મારી શું ફરજ છે, આ બેની વચ્ચેનો ડિફરન્સ સમજીને કરશે તો ચોક્કસ એ વિપસનાનો લાભ સમાજને પણ આપી શકશે, પોતાની જાતના પણ સમાજને પણ એ ચોક્કસ આપી શકશે હું માનું. રાજેશભાઈ, આપણે પૂછવા માંગુ છું કે વિપસના એક ટેકનિકલ એક કહી શકાય પદ્ધતિ છે, બરોબર? હવે આજના યુવાધનને આપ શું અપીલ કરશો કે વિપસનાથી થતો કઈ રીતનો ફાયદો? રમેશભાઈ તો કીધું, પણ આપ આપનો અભિપ્રાય જણાવો. હવે યુવાધનની જો આપણે આજે વાત કરીએ તો અનેક સમસ્યાઓથી ગ્રસ્ત છે યુવા પેઢી પણ આજે. કોઈ કોઈ સ્મોકિંગ, કોઈ ડ્રિંક તરફ વળી જાય છે, કોઈ નાજાયજ સંબંધો બાંધી બેસે છે. તો આ બધું છે શું કે ભાઈ, મન આપણું જ્યાં સુધી વશમાં નહીં હોય ત્યાં સુધી આ બધું થતું રહેવાનું છે. અને જો વિપસનાની શિબિર કરવા લાગે છે યુવકો, 15-18 વર્ષની ઉંમરની યુવકો માટે પણ એડોલસન્ટ કોર્સિસ થાય છે, તો આવી શિબિરોમાં જો યુવકો જોડાવા લાગે તો પોતે ખ્યાલ આવી જાય કે આપણે તો આ મનને વશમાં કરવાની એક આ સરળ ટેકનિક છે અને એનો ઉપયોગ કરવા લાગે છે. તો આ જે બધી બદીઓ છે કે જે એનાથી યુવા વર્ગ પીડાય છે, એમાંથી એટલી છે પોતે નીકળવા લાગે છે. મનથી પીડાવું અને વિપસના કરવી ખરા અર્થમાં કેટલી જરૂરી, કે મનથી તમને એમ થાય કે ના મારે વિપસના કરવી છે, આ બંને વચ્ચેનો શું તફાવત આપ જુઓ છો? કારણ કે આપણે કહે ને કે મેડિકલ ટર્મિનોલોજીમાં કહેવાય છે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. વસ્તુ થાય એ પહેલા જ આપણે સમજી જાય એના માટે શું જરૂર? થાય એ પહેલા કરીએ તો કરવાનું જે આપણું કામ છે એ પહેલા કરીએ તો એ ખૂબ સરળ થઈ જાય અને સમજવાનું ખૂબ આસાન રહે આપણા માટે, એમાં કોઈ પણ કરે તો એના માટે. પણ જ્યારે મેડિકલી જરૂર પડી એને કે હવે કોઈ ઉપાય નથી અને પછી કરવા જાય તો રોગનું પ્રમાણ એટલું બધું વધી ગયું હોય કે ત્યારે એને ત્યાં 10 દિવસ રહેવું પણ કઠિન થઈ જાય, આખી સાધના સમજવી પણ કઠિન થઈ જાય, આવું બધું મુશ્કેલીઓનો સામનો એને કરવાનો થાય. વર્લ્ડવાઇડમાં ઘણા બધા આપણા વિપસનાના કેન્દ્રો છે, ફોરેનર્સ પણ આ સાધના અનુસરે છે. સાહેબ, એ ફોરેનર અને આપણી વાત કરીએ, સૌરાષ્ટ્રની જે સ્પેશિયલી વાત કરીએ, આપ બધાને પ્રશિક્ષણ પણ આપો છો, શું ચેલેન્જીસ લાગે છે સાહેબ આ બંને વર્ગો વચ્ચે? કોઈ ચેલેન્જ આસાનીથી એ લોકો આવીને કરે છે, ઉલટાનું એ તો નિયમ પાલનમાં એટલા બધા ચુસ્ત હોય છે કે એમના માટે તો કામ આ સરળ થઈ ગયું છે. અને આપણા લોકોમાં થોડુંક નિયમ પાલન કરવામાં થોડીક મુશ્કેલીઓ આવતી છે, વાતો કરવાનું પ્રમાણ આપણે વધારે રહેતું હોય છે, એ થોડુંક અહીંયા જોવા મળે છે. આપણે વિપસનાની વાત કરીએ તો ક્યાં સમયથી શરૂ થયું, ક્યાં પહોંચ્યું છે, અને આ બધા જે પાયાના પથ્થરો જો છો એ ક્યાં સ્તર ઉપર લઈ જવા માંગો છો, મારો પ્રશ્ન આપ બંને. રમેશભાઈ, 2019 અમે પહેલું સેન્ટર લોઠડા ગામે ચાલુ કર્યું, જે 14 એકર ભૂમિમાં પથરાયેલું 2500 ઝાડની વચ્ચે બનાવ્યું હતું અને ખૂબ સરસ આયોજન હતું. પણ આજુબાજુ ઇન્ડસ્ટ્રી આવી જતાં અમારે ફરજ જ બદલીને અત્યારે રંગપર ખાતે લઈ ગયા, જે 21 એકરમાં સૌથી વિશાળ કરીને 15,500 ઝાડ વાવ્યા છે, 200 જણની વ્યવસ્થા રાખી છે ત્યાં આગળ રહેવાની, 2 એકરમાં સરસ તળાવ, 200 જણ બેસી કે હોલ. પણ આપ ખૂબ સજો જાણીને કે 200 જણા હોલમાં બેઠા હોય તો અમારે પંખો કેસી જોતું નથી, 11 કલાક બેસાડીએ તો પણ એવું સરસ આયોજન કર્યું છે. રૂમ પણ એવા સરસ આપ્યા છે કે તમારે પંખા કેસીની જરૂર ના પડે. કારણ આજુબાજુ બધા વૃક્ષોને એટલું બધું ઝુંડ બનાવ્યું છે મેં ત્યાં આગળ, નેચર જેને કહે ઋષિમુનિ અને નેચર બધું નેચર આપ્યું છે ત્યાં આગળ. અને અત્યારે અમારી પાસે ડિમાન્ડ એટલી છે કે 200નું ભરાય એટલે 100નું એક્સ્ટ્રા કરીને 300નું કરી રહ્યા છે અમે રાજકોટ સેન્ટરને, બહુ મોટું વિશાળ બનાવી રહ્યા છે. પણ એક મોટો ફાયદો અત્યારે મેં જોયો, અત્યાર સુધી 94થી અમે જોતા હતા તો 2010-15 સુધી તો લોકો એવા હતા કે જે 50-60-70 વર્ષ પછી આવતા હતા, પણ છેલ્લા આ દશકામાં 18-40 વર્ષના લોકો ખૂબ આવે છે. એમાં બી 40-41 લેડીઝ હોય એમાં 12 તો પ્રેગ્નન્ટ લેડીઝ આવે છે, અમારા માટે ગૌરવની વાત છે. આજે જે લોકો આવે છે સમજીને આવે છે કે અમારે વિપસના કરવા જવું છે, એક સમજીને ઓનલાઈન ફોર્મ ભરીને આવે છે. હવે તો અમારું લગભગ વેઇટિંગ ચાલતું હોય છે, યુક્રેન, રશિયા, ઈરાન, ઇરાક, પાકિસ્તાન, અલગ અલગ દેશોથી ઘણા આવે છે. પાકિસ્તાન એટલા ચોખવટ થતો કારણ કે ઘણા બધા એને પાસપોર્ટમાં લેવા વિઝા લે પણ તોય લઈને આવે છે, અને આ બધા ત્યાં આવીને ખૂબ મૈત્રીભાવથી જોઈને જાય છે અને બીજાને મોકલવાનો પ્રયત્ન કરે છે. એ મોટો ફાયદો એ છે કે જે લોકો સમજ્યા છે એ લોકો સમજીને બીજાને મોકલે છે, એટલે અમારો ફૂલ જતું જાય છે. મૌખિક જે ચર્ચા થઈ છે અને ખૂબ લાભ થાય છે તો જ લોકો આવે છે એવું પણ અમે સમજ છે.
એક મોટો વિશ્વાસ એ છે કે આ 10 દિવસ રહેવા માટે અમે જે વ્યવસ્થા ત્યાં કરી છે, ત્યાં ભોજન રહેવાની વ્યવસ્થા સાથે અમે કોઈ પણ જાતનો ચાર્જ પણ નથી લેતા ત્યાં આગળ, પણ પછી તમને સારું લાગે તેના ડોનેશન પર એ કરી છે, ચાલી રહ્યું છે. વર્લ્ડમાં આવા 300 સેન્ટર ચાલી રહ્યા છે ડ્યુ ટુ, કારણ કે આ જે જરૂરિયાત છે અને એ લોકો સમજી ગયા છે હવે કે આપણા મનને શાંત રહેવું છે તો વિપસના સિવાય રસ્તો નથી આપણે, એટલે ઘણા લોકો જોડાઈ રહ્યા છે. રાજેશભાઈ, એક પ્રશ્ન પૂછવા માંગુ છું. 10 દિવસનો કોર્સ હોય છે બેઝિક કોર્સ, અને પછી એક્સપર્ટ સેશન્સ ને ખૂબ 20 દિવસ કે લાંબા સમય માટેની જે પ્રક્રિયા હોય છે, આ બંને વચ્ચેમાં તફાવત શું છે? એક્સપર્ટ સેશન જે હશે, એક્સપર્ટ શિબિર જે હશે, એમાં શું હોય છે? પ્રક્રિયા તો આ જ કરવાની હોય છે કે મનને કેમ સુધારવું, કેમ વિકારોને દૂર કરવા. પણ આગળની જે શિબિરો છે, 20 દિવસ આવે છે, 30 દિવસ, પછી 45 દિવસ અને 60 દિવસ, તો એમાં કન્ટિન્યુઅસ સાધના કરી શકાય, કન્ટિન્યુઅસ સાધના કરી શકાય. બસ એ જ હેતુ એ જ છે, કામ તો એક જ હોય છે. 10 દિવસની શિબિરમાં જે હોય એ જ આગળની શિબિર હોય. એ પ્રકારના લોકો જો અમારા સંપર્કમાં આવે તો એને કહીએ કે ભાઈ તમે અહીંયા ગ્રુપ સીટિંગ થાય છે રાજકોટ સિટીમાં, અલગ અલગ જગ્યાએ ગ્રુપ સીટિંગો થતી હોય, કોઈ ક્યાંક દરરોજ થાય છે, કોઈ વીકલી થતી હોય, તો એને કહીએ કે ભાઈ તમે અહીંયા આવો, તો ઈચ્છતા હોય તો ત્યાં આવે. પછી વન ડે થતી તો વન ડેમાં બોલાવીએ, એમ કંઈક ભાઈ સેન્ટર ઉપર તમે આવો આપ જે તમારે અનુકૂળતા પ્રમાણે. તો જો પોતે હવે કન્ટિન્યુ રાખવા માગતા હોય તો જોડાઈ જાય પાછા, અને એને નક્કી કર્યું હોય, કોઈ બીજો કોઈ માર્ગ અપનાવી લીધો હોય, ન આવવા માગતા હોય તો પછી એમાં અમે કાંઈ ન કરી શકીએ. સમયને બાદ હોવાના કારણે હું બંનેને અંતિમ પ્રશ્ન પૂછવા માંગુ છું. રાજેશભાઈ, પહેલાં આપને પૂછીશ, આપના મતે આપ શું અપીલ કરશો અબ તકના દર્શક મિત્રોને વિપશના અંગે, તે અંગે જણાવો. તો દર્શક મિત્રો, આ વિપસના સાધના એ માનવ જીવનને મળેલું ખૂબ અણમોલ રતન છે, તો આપણે બધાએ આનો લાભ લેવો જોઈએ. કે શું છીએ આપણે, આપણી અંદર શું છે એ આપણને સ્વયં આપણને પોતાને જાણવા મળશે. અને શા માટે આપણે વારંવાર વ્યાકુળ થઈ જઈએ છીએ, દુઃખી થઈ જઈએ છીએ એ આપણને ખબર જ નથી. ખરેખર આપણે આ બધા આપણી વ્યાકુળતાના કારણો બહાર શોધીએ છીએ, બહારની વ્યક્તિઓમાં શોધીએ છીએ, બહારની ઘટનાઓમાં શોધીએ છીએ. પણ જો ખરેખર અંદર સ્વદર્શન કરશું આપણે તો ખ્યાલ આવશે કે વ્યાકુળતાનું ખરેખરું કારણ તો મારી અંદર છે, ભાઈ બહાર નથી. તો આપણે સ્વયંને સુધારવાના કામમાં લાગી જશે. નમસ્તે દર્શક મિત્રો, ખાસ તો સરસ પ્રશ્ન છે કે વિવિધ આ બધી આપણામાં જીવનમાં ઘણી બધી વિવિધતાઓ હોય છે, ત્યારે એક રસ થવા માટે, એક વિચાર થવા માટે આપણે વિપસના સાધના એટલા માટે રોજે રોજ જરૂરી છે. એટલા માટે છે કે જાણે જાણે ક્યાંક ને ક્યાંક કોઈકને દુઃખ થતું હશે, કોઈકની સાથે અનબંધ થતું હશે, અથવા ક્યારેક કોઈક જીવનભર મજાનો આનંદ આપણને આવતો હશે, પણ એક ક્ષણિક હોય છે, આપણે જોઈએ છીએ ત્યારે એ ક્ષણિકને ભૂલવા માટે, જેમ શારીરિક કસરત આપણે રોજે રોજ કરવી જોઈએ, કસરત કરીએ, વોકિંગ કરવા જાય છે, આ બધું જેમ જરૂરી છે એટલી જરૂરી મનની સફાઈ પણ જરૂરી છે. કારણ કે પ્રશ્નો તો રોજે રોજ ના આવતા હોય છે, એની સફાઈ માટે વિપસના કરવી જરૂરી છે. હું દરેક દર્શક મિત્રોને કહીશ કે વહેલામ વહેલી તકે પોતે અનુભવ કરીને જુઓ, હું તો એટલો વિનંતી કરીશ. તો એમાં મોટો લાભ આપને, આપના પરિવારને, રાજ્યને અને દેશને આપી શકશું, તો સૌ જોડાય એવી મારી વિનંતી. રમેશભાઈ, રાજેશભાઈ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર કે આપે આપનો ખૂબ કિંમતી સમય અને આપે અમૂલ્ય જે છે આપનો જે વચનો છે તે આપે અમારા અબતકના દર્શક મિત્રો, આપનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, બંને તજજ્ઞોએ જે વાત કરી કે આપણે શારીરિક કસરતો તો કરતા હોય છે, શારીરિક વ્યાયામો કરતા હોય છે બાહ્ય શરીરને સાચવવા માટે, પરંતુ એટલું જ જરૂરી છે આપણા મનને સાચવવા માટે. અને મનને તમારે સાચવવું છે, મનને ઓળખવું છે, મનને શુદ્ધ કરવું છે, તો વિપસના એકમાત્ર યોગ્ય વિકલ્પ છે. તો વિપસનાની પ્રેક્ટિસ આપણે કરવી જોઈએ. વિપસના કેન્દ્રો રાજકોટમાં છે, એનો સંપર્ક કરવો જોઈએ, અને પોતાના સ્વને આપણે ઓળખી એ જ જરૂરી છે. ત્યારે આવા જ કોઈ નવા વિષય સાથે અમે આપની સમક્ષ પ્રસ્તુત થશું. ત્યાં સુધી મને રજા આપો ને જોતા રહો અબ તક. નમસ્કાર.